માંડવીમાં છેલ્લા 29 વર્ષથી કાર્યરત સંસ્થા અંધાપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી પ્રસંગે હાસ્ય દરબાર કાર્યક્રમ આપવા રાજકોટથી માંડવી આવેલા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિવ્યાંગ હાસ્ય કલાકાર શ્રી જય છાનડિયાની મુલાકાત સંસ્થાના મંત્રી અને નિવૃત્ત શિક્ષક આગેવાન શ્રી દિનેશભાઈ શાહે લીધી હતી. જય છાનડિયાએ અત્યાર સુધી 20 ઓપરેશન કરાવેલ છે, 2000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ, 300 જેટલા એવોર્ડ અને 7 વર્લ્ડ રેકોર્ડ સ્થાપેલ છે. તેઓએ હિંમત હાર્યા વિના આગળ વધીને દિવ્યાંગોને આદર્શ પૂરું પાડેલ છે. તેમજ મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ અને સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીએ જણાવ્યું હતું. સૌથી પહેલા તો નમસ્કાર સૌને. અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા કાલે એક સુંદર મજાનો હાસ્ય દરબારનો ડાયરા સાથે કાર્યક્રમ માંડવીના આંગણે કર્યો. ખૂબ જ આનંદ આવ્યો. અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી જે સેવાનું કાર્ય કરી રહી છે, ખૂબ આનંદ આવ્યો. યાદ રાખજો, તમારા પરસેવાનો પૈસો જ્યારે પર સેવામાં લાગે ને ત્યારે જિંદગી સાર્થક બને છે. મારા જીવનનો ગુરુ મંત્ર એ સમયે બનાવ્યો કે રાસ્તા એસા તય હો ગયા હૈ કે પર્વત કો ભી મુજસે બે હો ગયા હૈ. રાસ્તા એસા તય હો ગયા હૈ કે પર્વત કો ભી મુજસે બે હો ગયા હૈ. મુશ્કેલો ને બહોત રાહ રોકી પર મંઝિલ કા સફર તય હો ગયા હૈ. જિન હાથો મેં પેદા હોતે કી લિખા ગયા થા પરાજય, વહી પરાજય આજ ઘિસ ઘિસ કર જય હો ગયા હૈ. એટલે ક્યારેય હિંમત હારવી નહીં અને ઈશ્વરને ક્યારેય પણ કોસવો નહીં. દિવ્યાંગ ભાઈઓ, ઓડિયન્સના 4 પ્રકાર હોય છે મારી દ્રષ્ટિએ. એલોપેથિક ઓડિયન્સ, આયુર્વેદિક ઓડિયન્સ અને હોમિયોપેથિક ઓડિયન્સ. એલોપેથી ઓડિયન્સમાં શું કે અહીંથી બોલો સ્ટેજ ઉપરથી ને તરત હસવું આવે, એ એલોપેથિક ઓડિયન્સ. આયુર્વેદિક ઓડિયન્સ સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથિક ઓડિયન્સ હસવું આવે તો આવે, નતર નોય આવે, લાગે ભાગે લોહીની ધાર આપણા ઉપર કાઈ. સંસ્થા ખૂબ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહી છે, અને સેવાના કાર્યમાં જે સંસ્થાના એક એક કાર્યકર્તાઓ, એક એક ટ્રસ્ટીઓ, અમારા પ્રતાપભાઈ, દિનેશભાઈ જે દિલથી સેવા આપી રહ્યા છે, એ સેવાને સો સો સલામ કરું છું. અને ઈશ્વરને પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સંસ્થા જ્યારે જ્યારે પણ યાદ કરે, જય શનિયારા આ સંસ્થા માટે દોડતો આવે.